તમે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજા સાથે ઝઘડતા હોય, શાબ્દિક પ્રહારો કરતા હોય એવું જોયું જ હશે, પણ ભાજપના કોર્પોરેટરો જ એકબીજાને ઉપર ગાળા ગાડી પર ઉતરી આવે તો? આવું જ થયું છે સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકામાં, જ્યાં કોર્પોરેટરો એકબીજાને પતાવી નાખવાની વાતો કરવા લાગ્યા છે. શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. સુરેન્દ્રનગરમાં ગઈકાલે ભાજપની ઓફિસમાં એક મીટિંગ રાખવામાં આવી હતી. કોર્પોરેટરોએ ભાગ લીધો હતો. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય તો જે સમસ્યા છે તેને ઉકેલવાનો હતો, પણ થયું કંઈક બીજું જ. આ મીટિંગમાં વોર્ડ નંબર 13ના કોર્પોરેટરે વઢવાણ શમશાનમાં ગરમ પાણીની વ્યવસ્થાનો સામાન્ય મુદ્દો ઉપાડ્યો હતો, પણ કોર્પોરેટરની વાત સાંભળતા જ ત્યાંના એક સભ્યનો પારો ચડી ગયો અને ગાળા ગાડી પર ઉતરી આવ્યા. આ ઘટના બાદ વોર્ડ નંબર 13ના કોર્પોરેટરનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ. આજ બોર્ડ હતું, પણ કાલે અમને સંકલનની મીટિંગ બોલાવી. આમ તો દર બોર્ડના અગાઉ સંકલનની મીટિંગ અમને બોલાવતા હોય સંગઠનના હિસે. અમને કાલે અમારા ભાજપનું જિલ્લા કાર્યાલય અમને બોલાવવામાં આવ્યા હતા, અને ત્યાં સંકલનની બોર્ડ બાબતે જ બોલાવતા હોય અને વારાફરતી રજૂઆત બધા કરતા હોય. પણ મેં પણ બધાએ રજૂઆત કરી હતી, વઢવાણ શમશાનમાં ગરમ પાણી નથી ઘણા ટાઈમથી, અને મેં રજૂઆત કરી હતી. એક સભ્ય ઊભા થઈ જીમાં અમે બોલવામાં મારી નાખવાની ધમકી મારી અને બાય લીકર અને ઉગ્ર થઈ ગયા. પછી અમારા જિલ્લાના હોદ્દેદાર હતા બધા, અને ધક્કો પણ આપ્યો, પૂરું પણ કીધું, પણ વધારે ઉગ્ર બીના અને રજૂઆત કરી. એટલે આજે અમને પછી વઢવાણ આવીને મેં અમારા સભ્ય બધાને સાથે કીધું, એટલે બધાએ મને ટેકો આપ્યો, અમે ગેરહાજર રહ્યા છીએ. ખાસ કરીને કેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા અને શું વિગતો છે આમાં? તો હું જોયો નથી અહીંયા, પણ વઢવાણના લગભગ ગેરહાજર રહ્યા છે, 20 જેવા ગેરહાજર રહ્યા છે. ત્યારે હવે કોર્પોરેશનના આ ડખા બાદ નગરપાલિકાની આજે એક મીટિંગ રાખી હતી, જેમાં 20 વધુ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા અને તેનો વિરોધ નોંધાવ્યો. ત્યારે હવે આ ઘટના બાદ સુરેન્દ્રનગરમાં કંઈક નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ દેખીજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.